काले बपोरे अमे टेट टाट पास विद्यार्थियों ने मळ्या त्यां सुधी सवाल हतो के सरकार जे ज्ञान सहायक मां करार आधारित भर्ती करवानी छे ते केटला महिनाओ माटे हशे, तेनो पगार शुं हशे, ते लोकोने कायमी भर्ती क्यारे मळशे। आ बधा सवालोनो जवाब सांज सुधीमां मळी गयो। सांज सुधीमां शिक्षण विभागनो एक परिपत्र बहार पड्यो अने चित्र क्लियर थई गयुं। नमस्कार, आपनी साथे हुं छुं पાયલ રાઠોડ। એ પરિપત્રમાં લખેલું હતું કે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે। પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકને નિમણૂક કરવામાં આવશે। તે ઉપરાંત રાજ્ય સરકારે શાળાઓમાં ખેલ સહાયક યોજના પણ અમલમાં મૂકી છે। તેમાં 5,075 ખેલ સહાયકોની નિમણૂક કરવામાં આવશે। આ આધારિત તે લોકોને નોકરી પણ મળી જશે। કરાર આધારિત નિમણૂક થયેલા ઉમેદવારોને 21,000 વેતન પણ મળવાનું છે। જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂક થવા માટે ક્વોલિફિકેશન શું જોઈએ? તો તમારે પ્રાથમિક વિભાગ માટે ટેટ 2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ, જ્યારે માધ્યમિક વિભાગ માટે ટાટની પરીક્ષા અને ઉચ્ચ માધ્યમિક માટે પણ ટાટની પરીક્ષામાં તમે પાસ થયેલા હોવા જોઈએ। ઉમેદવારો જે પાસ થઈ ગયા છે તે અરજી કરી શકે છે। અરજી કરનારને સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી શાળાઓની યાદી પૈકીમાંથી તમે જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ક્યાં ઈચ્છો છો તેનો ઓપ્શન આપવામાં આવે। તમારે ઓનલાઈન તે ઓપ્શન ભરવાનું છે અને પછી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તમને શાળા ફાળવવામાં આવે અને પછી તમે ત્યાં નોકરી કરી શકો છો। જ્યારે ખેલ સહાયકમાં પણ રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેલ અભિરુચિ કસોટી SAT માં ઉત્તીર્ણ થયેલા પ્રાથમિક વિભાગ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજિત 5,075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે। એક બીજા મુદ્દા પર પણ ઘણા સવાલો થયા છે કે સરકારની આ બેવડી નીતિ છે, કારણ કે વિદ્યા સહાયક માટે તે 19,950 રૂપિયા પગાર આપે છે, જ્યારે કરાર આધારિત જ્ઞાન સહાય માટે તમે 21,000 નક્કી કર્યા છે। જો કે જ્ઞાન સહાયકના મુદ્દે વિદ્યાર્થીઓ પહેલેથી જ વિરોધ કરી રહ્યા હતા। ગઈકાલે પણ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા, સરકારને આવેદનપત્ર પણ આપ્યું હતું। જ્યારે અમને વિદ્યાર્થીઓ મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ યોજના બંધ કરી દેવામાં આવે, સરકાર જો આટલી જગ્યાઓ ખાલી છે તો કાયમી જ ભરતી કરે, કારણ કે જે શિક્ષકનું ભવિષ્ય નક્કી નથી એ બાળકોનું ભવિષ્ય કઈ રીતના નક્કી કરશે? કોન્ટ્રાક્ટ પર કામ કરવું હોય તો અમે પ્રાઇવેટમાં પણ કરી શકીએ છીએ। ઉમેદવારોનો પક્ષ શું હતો તે સાંભળીએ। ટેટની પરીક્ષા 5 વર્ષથી અટકેલી હતી, એ પરીક્ષા છેલ્લા 5 વર્ષથી અટકેલી છે, એના પછી 2023ની અંદર ટેટની પરીક્ષા જાય છે, પ્રિલિમ્સ આપી છે, મેન્સ આપી છે, એવી દ્વિસ્તરીય પદ્ધતિથી પરીક્ષાઓ પાસ કરી છે, એ છતાંય હવે જો સરકાર કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકની ભરતી કરવાની હોય તો અમારી એક જ માંગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે। આવી જાય પછી એને બદલો બહુ અઘરો થઈ જાય છે મેમ, એટલે એમને કોન્ટ્રાક્ટ અને કરાર જેવા શબ્દો વાપર્યા છે, એ શબ્દોથી અમે બધા દુઃખી છે કે અમે આટલા બધી મહેનત કરી છે તો અમે કોન્ટ્રાક્ટ ઉપર લાગવા માટે કરી નથી। અમારે 25,000-30,000 ભરતી જ્ઞાન સહાયકમાં કરતા હોય તો વિદ્યા સહાયકમાં 2600-2760 આટલું લેટ કેમ કરે છે? ગુજરાતનું ભાવિ જે ઘડાય છે એ ભાવિ ઘડવામાં જો શિક્ષક જ સ્થિરતા વાળો નથી તો એ કઈ રીતે પોતાનું 100% આપી શકો? આવી ભવિષ્યમાં કોઈ પછી બીએડ પણ કરવા પહેરાશે ને કોઈ શિક્ષક બનવા માટે આગળ વધશે ને, કારણ કે કરાર આધારિત શિક્ષકો કોઈને પસંદ હોતો નથી ને કરાર શબ્દ એ બધા વિદ્યાર્થીઓને ખૂચે છે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી શિક્ષકોની જરૂર છે જ નહીં, કાયમી શિક્ષક હશે તો પોતાનું 100% આપી અને પોતાની શાળાની અંદર પોતાના બાળકોને 100% ભણાવશે। અને પ્રાઇવેટ નોકરીઓ કરવી હોય તો હાલ કંપનીઓ 20-20 નહીં 30-30 હજાર આપે છે, તો અમે શિક્ષકને આ બીએડ કરો ને આ બધું કરો, 5-5 12માં પછી 5-5 વર્ષ સુકમ બગાડો, તો એ પોતે જ કહે છે કે 30,000 ની ઘટ છે જ, તો પછી એ પોતે જ સાબિત કરે છે તો એમને એટલી ભરતી કરવામાં શું વાંધો છે? 2017ની પરીક્ષા પછી મેડમ નહીં તો 6-7 વખત ભરતી થઈ, 12-13 હજાર શિક્ષકોની ભરતી થઈ, તો આ ભરતી પર કેમ જ્ઞાન સહાયક, કેમ કાયમ શિક્ષક નહીં? અમે 6 મહિનાથી એક ટાઈમ નાસ્તો અને ખીચડી પર જીવી અને પરીક્ષા પાસ કરી છે, તો બી સરકાર કરાર પર ભરતી કરવા રેડી છે તો અમારું ભવિષ્ય શું આગળનું? ડિગ્રી લેવાની કોઈ જરૂર નથી ને, બીએસસી કરો, બીએડ કરો, સારું મેરિટ બનાવો, એમએસસી કરો, કોઈ જરૂર નહીં 1,00,000 રૂપિયા ફી બગાડીને કરાર પર નોકરી મેડમ, પરીક્ષા તો દૂરની વાત છે, બીએડ કરવા માટે પણ કોઈ રેડી ન થાય, કારણ કે બીએડની અંદર પૈસા ખર્ચીને જાય છે વિદ્યાર્થીઓ, શા માટે? કેમનું એક સપનું હોય છે કે સરકારી શાળામાં શિક્ષક બની શકે।
गुजरात सरकार अनेक प्रयोगों करती ज एक प्रयोग है कि जेमा तमे प्रवासी शिक्षक ने बंद कर ज्ञान सहायक शुरू कर्या छे। एटले ज्या प्रवासी शिक्षक हता त्या तमे हवे ज्ञान सहायक मूकशो, परंतु आनो फायदो पण छे। जे विद्यार्थीओए परीक्षा आपी दीधी छे, जे मेरिटमां नाम नथी आव्या, ए लोकोने पण रोजगारी मळी शकशे, विद्यार्थीओने रोजगारी मळशे, अने जे शाळाओमां शिक्षक नथी तेने शिक्षक मळशे। छेल्ले तो बाळकोनो फायदो छे, कारण के जे शिक्षक विहोणा छे ते लोकोने शिक्षक मळवाना छे। सरकारनी आ पहल छे कि 30,000 जेटला शिक्षकोने ए लोको निमणूक करी रह्या छे, એટલે રોજગારી પણ મળશે અને આશા રાખીએ છીએ કે શિક્ષણ જગતનું પણ ભવિષ્ય સુધરે। નમસ્કાર।